તમારા મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ 1 વિષય હિન્દી વિષય પાઠ પહેલો વ્યંજન 6 તો બાળ મિત્રો આજે આપણે ધોરણ 1 માં વિષય હિન્દી વિષયમાં વ્યંજન 6 વિષે આપણે ભણવાનું છે તો બાળ મિત્રો આ ગણના વિડિયોમાં છે એ આપણે વ્યંજન 6 છે એ જોઈ ગયા છે જેમ કે ક ખ ગ ઘ ચ અને છ સુધી છે એ આપણે જોઈ ગયા છે હવે આપણે વ્યંજન 6 છે એના વિશે જોઈએ તો ચલો બાળ મિત્રો સૌપ્રથમ આપણે ક વ્યંજન ભણી ગયા છે ક થી કમળ ખ થી ફરલ ગ થી ગજ ઘ થી ઘર ચ થી ચરખા છ થી છાતા હવે વ્યંજન 6 છથી કયો શબ્દ બને છથી છ તો ચલો આપણે જોઈએ આજે આપણે વ્યંજન 6 છે એના વિશે ભણીએ તો આઈડિયલમાં પેજ નંબર 10 ઉપર વ્યંજન 6 છે એ આપેલો છે તો અહીં છે એમે હિન્દીમાં જો લખેલો છે અને બાજુમાં છે એ ગુજરાતીમાં લખેલો છે આપણે ગુજરાતીમાં 6 લખોય તો આવી રીતના લખીએ છીએ ને તો ચલો આપણે આઈડિયલમાં પેજ નંબર 10 ઉપર જોઈએ વ્યંજન 6 આપેલો છે અહીંયા નીચે છે એ બે વાક્ય આપેલા છે જગ મે પાણી ઘર પર લા પીકર અપને પ્યાસ બુઝા એટલે બાજુમાં જગનું ચિત્ર આપેલું છે જગ મે પાણી ઘર પર લા પીકર અપને પ્યાસ બુઝા એટલે જગ હોય એમાં પાણી ભરીને લાવો એનાથી આપણે પાણી પી અને આપણી તરસ છે એ છીપાવીએ છીએ જગમાં આપણે પાણી ભરીએ છીએ ને તો અહીં સરસ મજાનું જગનું ચિત્ર આપેલું છે જગ એના પછી જલેબી તો જ વ્યંજનથી કયા કયા શબ્દ બને જગ જલેબી જહાજ સૂરજ ગાજર આ બધા શબ્દોના છે એ વ્યંજન જ છે એ આવે છે તો આઈડિયામાં પેજ નંબર 10 ઉપર એક સરસ મજાનું જગનું ચિત્ર આપેલું છે પછી જલેબી તો ચલો હવે આપણે નીચે કોષ્ટક આપેલું છે એમાં આપણે જ વ્યંજન પહેચાન પર ઓળખી છીએ એટલે જ વ્યંજન છે એને આપણે ઓળખીને એટલે શોધીને એની ઉપર આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે તો નીચે કોષ્ટક આપેલું છે એમાં ચલો આપણે વ્યંજન 6 છે એને ઓળખીએ કે વ્યંજન 6 છે એ કોષ્ટકમાં ક્યાં ક્યાં આપેલો છે તો ચલો જોઈએ સૌપ્રથમ પહેલો કયો વ્યંજન છે મ મ મછલી કા જ જહાજ કા તો એ બીજા ક્રમનું છે એની ઉપર આપણે ગોળ કરવાનું છે પછી પ પતંગ કા બ બતક કા ર રથ કા છ જહાજ કા અથવા જ જગ કા તો જ્યાં છ હોય એની ઉપર આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે ત તલવાર કા લ લડ્ડુ કા છ જહાજ કા એના પછી છ જહાજ કા ગ ગજ કા ખ ખર કા ઘ ધનુષ કા જ જહાજ કા ક કમલ કા ર રથ કા જ જહાજ કા ખ ખગોળ કા તો આવી રીતના આપણે કોષ્ટકમાં છ વ્યંજનને શોધીને એની ઉપર ગોળ રાઉન્ડ કર્યા છે તો તમારે પણ આઈડિયામાં છે એ અહીંયા કોષ્ટક આપેલું છે એમાં છ વ્યંજનને ગોતી અને એની ઉપર ગોળ રાઉન્ડ કરવાના છે હવે નીચે ત્રણ શબ્દ આપેલા છે ચિત્ર કે નામ મે સે છ પહેચાન પર ગોળ કીજીએ ચિત્રના નામમાંથી છ વ્યંજનને શોધીને એની ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે તો સૌપ્રથમ ત્રણ ચિત્ર આપેલા છે એની નીચે છે ત્રણ શબ્દ આપેલા છે તો એ શબ્દમાં વ્યંજન છ છે એ ક્યાં છે એને શોધીને આપણે એની ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે તો સૌપ્રથમ પહેલું ચિત્ર છે એની નીચે જહાજ જહાજ શબ્દ લખેલો છે એમાં છ વ્યંજન ક્યાં છે એને ગોતીને આપણે એની ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે તો અહીંયા મેં ચિત્ર નથી દોર્યું પણ ત્રણ શબ્દ લખેલા છે તો અહીં સૌપ્રથમ જહાજ ગાજર સૂરજ આપણે આઈડિયલમાં છે સરસ
છંડા કાજો એના રીતે